ઉંઝા તાલુકા પંચાયતના નવા પ્રમુખ વિપુલ પટેલની આશાબેન પટેલે મુલાકાત લીધી, જેથી હવે નવા તાલુકા પંચાયતમાં નવા સમીકરણો રચાવાની શક્યતા છે. સૂત્રો તરફથી માહિતી છે, વિપુલ પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે, જેને લઈ તાલુકા પંચાયત પણ ભાજપની બને તેવી ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં કોંગ્રેસે ઉંઝા તાલુકા પંચાયત ગુમાવી છે. કોંગ્રેસના સભ્યોના સમર્થનથી જ અપક્ષના ઉમેદવાર વિપુલ પટેલ પ્રમુખ બન્યા છે. કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થયા બાદ ચૂંટણી યોજાઈ હતી, અને જેમાં પ્રમુખ રણછોડ ચૌધરીને માત્ર 4 જ મત મળ્યા, જ્યારે કોંગ્રેસના અન્ય 7 સભ્યોએ વિપુલ પટેલની તરફેણમાં મતદાન કર્યું, જેથી કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત હવે અપક્ષ શાસિત બની છે. વધુ વિગત આપશે સંવાદદાતા કમલેશ, ફરી એક વખત અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કમલેશ, ઊંઝા તાલુકા પંચાયતના નવા પ્રમુખ વિપુલ પટેલની આશાબેને મુલાકાત લીધી છે, આ સાથે કંઈક નવા સમીકરણો રચાય તેવી પણ શક્યતા છે, શું વિગત મળી રહી છે? ચોક્કસ, આપને જણાવો કે ઊંઝા તાલુકા પંચાયતમાં આમ તો કોંગ્રેસનું શાસન હતું અને 18 સભ્યોની તાલુકા પંચાયતમાં 13 સભ્યો કોંગ્રેસના ચૂંટાયેલા હતા, પરંતુ થોડા સમય પૂર્વે કોંગ્રેસના જે પ્રમુખ હતા તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી, અને અપક્ષના જે સભ્યો હતા તેમણે અને ભાજપના સભ્યો અને કોંગ્રેસના સભ્યોની તમામ સભ્યોએ ભેગા થઈને અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી. દરમિયાન આજે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં અપક્ષ સભ્ય વિપુલ પટેલને કોંગ્રેસ અને ભાજપ અને અપક્ષના સભ્યોને ટેકાથી પ્રમુખ પદ કબજે કર્યું હતું. દરમિયાન આશાબેન પટેલ જે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય છે અને તેઓ ભાજપમાં જોડાયા છે, ત્યારે તેમણે આજે જે પ્રમુખની મુલાકાત કરી હતી ત્યારે ચોક્કસપણે આગામી સમયગાળામાં જે તાલુકા પંચાયતના પ્રમુખ છે વિપુલ પટેલ હાલ અપક્ષના છે, પરંતુ આગામી સમયમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે અને ટૂંક સમયમાં આ જે ઊંઝા તાલુકા પંચાયત હાલ અપક્ષના ફાળે છે એ ભાજપના કબજામાં જાય તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જી આભાર કમલેશ આપનો માહિતી આપવા માટે.